નમસ્કાર મિત્રો, VTVના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌને આવકારું છું. મિત્રો, આજે એક મહાનગરપાલિકાની ચૂંટણી હતી જેની 60 બેઠક હતી. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, બેઠકોની પેટા ચૂંટણી હતી જેની બેઠકો હતી 46, અને એવી જ રીતે 5 જિલ્લા પંચાયતોની 5 બેઠકોની પેટા ચૂંટણી હતી અને એ તમામ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. તાલુકા પંચાયતની વાત કરીએ તો 46માંથી 36 બેઠકો ભાજપ જીતી ચૂક્યું છે. એવી જ રીતે મહાનગરપાલિકાની જે 60 બેઠકો હતી એકની ચૂંટણી નહોતી થઈ, 59 બેઠકો પર ચૂંટણી થઈ અને 54 બેઠકો પર ભાજપનો વિજય થયો અને જૂનાગઢ મહાનગરપાલિકા હવે એ ભાજપની થઈ છે, જે ભાજપ પાસે જ હતી. મિત્રો, એક જીતનો મતલબ શું છે એ પ્રકારના ખૂબ ચર્ચાનો વિષય છે અને કેમ સતત પંચાયતી રાજમાં અને મહાનગરપાલિકાઓમાં ભાજપ જીતી રહી છે, તો એનો મતલબ શું છે, કેમ સતત ભાજપ જીતે છે. એક સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે શહેરોમાં હજુ પણ ભાજપની જે શાખ છે એ બરકરાર છે. બીજો મુદ્દો એ છે કે લોકો જે છે એ ચહેરાને નહીં પરંતુ પક્ષને મત આપે છે, એવા પક્ષને કે એમાં એકતા હોય, એમાં સંગઠન હોય. કોંગ્રેસ માટે સૌથી મોટો સંદેશ આ ચૂંટણીમાં એ છે કે જો તમારા નેતૃત્વમાં જો નીચે સુધી એ નેતૃત્વ પ્રસરેલું નહીં હોય તો લોકો તમને વિપક્ષ તરીકે પણ કન્સિડર નહીં કરે. એક બીજો સૌથી મહત્ત્વનો મુદ્દો અને જીતનો મતલબ એ છે કે 2015માં ભારતીય જનતા પાર્ટી જે ગ્રાઉન્ડ પાટીદાર અનામત આંદોલનના કારણે કેટલાક વિસ્તારોમાં રૂરલમાં ખાસ કરીને ગ્રામ્યમાં એ ગ્રાઉન્ડ ગુમાવી ચૂકી હતી, એ ગ્રાઉન્ડ 4 વર્ષ પછી ભાજપે પાછું મેળવ્યું છે અને એ પાછું મેળવવા પાછળ એનું સંગઠન જે શક્તિ છે એની એ ખૂબ મહત્ત્વની છે. બીજું એ છે કે એનું વિઝન, એને ક્યાં જવું છે એને ખબર પડે છે. અને ત્રીજો મુદ્દો કે જ્યારે એને ખબર જ છે કે લોકોમાં એના પ્રત્યે કોઈ નારાજગી છે અથવા તો લોકો એને સ્વીકારવા નથી માગતા, એવા સમયે પણ લોકોની વચ્ચે જવું, એમની વાત કરવી, એ પોતે શું કામ કરી શકે છે, લોકો માટે શું કરી શકે છે, એ સતત કહેવું, એ 3 મુદ્દા છે જેના આધારે આ અવળો ટ્રેન્ડ શરૂ થયો છે. 2015માં જે પાર્ટી 30 જિલ્લા પંચાયતોમાંથી 21 જિલ્લા પંચાયતો હારી ચૂકી હોય એનો રિવર્સ ટ્રેન્ડ 2019 પછી શરૂ થયો છે અને તમામ જે બેઠકો છે પેટા ચૂંટણી હોય કે મહાનગરપાલિકાની એમાં ભાજપ જીતી રહી છે. તો સંદેશ NCP માટે પણ એ છે કે જો તમે કોઈ પર્ટિક્યુલર ચૂંટણીમાં 1, 2, 5, 10 બેઠક ઉપર ચૂંટણી લડીને જો તમે બાર્ગેનિંગ કરવા માગતા હો, સત્તામાં ભાગીદારી કરવા માગતા હો, તો ગુજરાત તમારા માટે નથી, એક મહાનગર પણ તમારા માટે નથી. કારણ કે મહાનગરો, શહેરો, તાલુકા અને કસ્બાઓ પણ એવા લોકોને ચાન્સ નથી આપતા, એવા પક્ષોને ચાન્સ નથી આપતા જે લોકોનું લોકોમાં સીધી રીતે કોઈ વજૂદ ના હોય. મિત્રો, ગુજરાતમાં એક સંદેશ એ પણ છે કે ત્રીજા પક્ષને જલ્દી ચાન્સ મળતો નથી, જ્યારે કે વર્ષો સુધી તમે લોકો માટે કરો, લોકો માટે વિચારો અને લોકો માટે સતત સંઘર્ષ કરો તો એ તમે અપક્ષ તરીકે લડશો તો પણ ચૂંટે છે, એ આ ચૂંટણીનો મતલબ છે, એ આ ચૂંટણીમાં ભાજપની જીતનો મતલબ છે. મિત્રો, આપ મને આપશો રજા, આપને આ વિચારો કેવા લાગ્યા, આપને આ માહિતી કેવી લાગી, આપ અહીં અમને શેર કરી શકો છો, આપ અમને પોસ્ટ પણ કરી શકો છો. આપ જોતા રહેશો VTV ન્યૂઝ, મને આપશો રજા.